હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધીસ ચેનલ માયનેમી સાદર્સ આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણનો ક્વેશ્ચન નંબર ત્રણનો બીજો દાખલો ક્વેશ્ચન નંબર ત્રણની રકમ એવી રીતે છે કે આપેલી નીચે આપેલા સમસ્યા ઉપરથી સમીકરણ યુગમાં મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો તો બીજા દાખલાને આપણે રકમ વાંચીએ તો બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો હોય તો તે બે પૂરક કોણો શોધો

ચાલો હવે બીજું શું આપેલું છે કે ધારો કે બે બંને ખૂણા કેવા છે પૂરક કોણ છે પૂરક કોણ આપણે નવમાં ધોરણની અંદર આવી ગયું કે નવમાં ધોરણમાં શું શીખી ગયા કે પૂરક કોણો હોય તો એ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય તો એના ઉપરથી આપણને એક સમીકરણ મળશે તો નીચે આપણે વાક્ય લખીએ કે એક્સ અને વાય એ પૂરક કોણો હોવાથી પૂરક કોણ હોય તો તેથી આપણે શું લખી શકીએ એક્સ વત્તા વાય બરાબર એકસો એસી કેમ કારણ કે પૂરકકોણનો સરવાળો હંમેશા કેટલો હોય એકસો એસી હોય આ મળી ગયું આપણને પહેલું સમીકરણ હવે આપણે બીજા સમીકરણ માટે વિધાન વાંચીએ તો બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો છે નાના ખૂણા કરતાં કેટલો છે અઢાર અંશ મોટો છે તો સૌથી પહેલા આપણે વિધાન લખી નાખીએ કે મોટો ખૂણો એ નાના ખૂણા કરતાં અઢાર અંશ મોટો છે વાય એના કરતા અઢાર અંશ મોટો છે અહીંયા મિત્રો મોટો છે એમ કીધું હોય અથવા તો વધારે છે એમ કીધું હોય તો શું આવશે વધતા આવશે જો અહીંયા મોટાની જગ્યાએ એમ કીધું હોય કે નાનો છે અથવા તો ઓછો છે તો અહીંયા શું આવે બાદ બાકી આવે બરાબર છે

સમીકરણ એકમાં મૂકતા અઢાર વચ્ચેના વધતા એમના એમ વાય પણ એમના એમ બરાબર એકસો એસી પણ એમના એમ વાય અને વાય આ બંનેનો સરવાળો થશે તો શું થઈ જશે બે વાય બરાબર વધતા અઢાર બરાબર એકસો એસી એમ હવે આ મિત્રો આપણે y ને એકલા કરવા છે તો એની સાથે પેલા તો પ્લસ અઢાર છે આ બાજુ આવશે તો માઇનસ અઢાર હવે આ બે ને આપણે પહેલા બાદબાકી કરી નાખીએ તો બે વાય બરાબર એકસો માંથી અઢાર જાય તો સૌથી પેલા અહીંયા દસ કો લઈ અને અહીંયા સાત કરી નાખીએ દસ માંથી આઠ જાય તો બે સાતમાંથી એક જાય તો છ ને એક માંથી ઝીરો જાય તો એક એકસોને ને હજી વાય છે એકલા થયા નથી વાયની સાથે ગુણાકારમાં છે બે તો બેસે તો તેથી વાય બરાબર એકસો બાસઠ એમ ના એમ બે આવી ગયા ભાગાકારમાં આપણે ભાગાકાર કરીએ તો બે અઠા અને બે એકા બે તો તેથી વાય બરાબર કેટલા મળી ગયા આપણને એક્યાસી મળી ગયા બરાબર છે હજી મિત્રો વાય બરાબર એક્યાસી એટલે કે નાનો ખૂણો મળેલો છે જે મોટો ખૂણો શોધવાનો બાકી છે તો વાય બરાબર એક્યાસી ની કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દે તો નીચે આપણે વિધાન લખીએ કે વાય બરાબર એક્યાસી ને એક્સ બરાબર વાય વત્તા અઢાર એટલે કે સમીકરણ બે માં મૂકતા જ્યાં વાય દેખાય ત્યાં કેટલા મૂકવાના છે એક્યાસી મૂકવાના છે એક્સ એમ ના એમ વાય ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે એક્યાસી

મોટો ખૂણો મોટો મોટો જે ખૂણો છે ને આપણે કેટલો ધારેલો હતો એક્સ ધારેલો હતો મોટો ખૂણો એક્સ બરાબર નવ્વાણું અંશ અને નાનો ખૂણો વાય બરાબર એક્યાસી મળશે તો આ થયો મિત્રો ક્વેશ્ચન નંબર ત્રણ નો બીજો દાખલો ફરી મળીશું આપણે સ્વાધ્યયર પણ ત્રણ ના ક્વેશ્ચન નંબર ત્રણના ત્રીજા દાખલા સાથે કે જેના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે થેન્ક યુ